નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જોઈ રહીએ છીએ ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન જેમનો પાઠ તેર અને આ ભૂગોળનો મોસ્ટ આઈએમપી પાઠ છે જેમાં આપણે મોસ્ટ આઈ એમપી સવાલોની ચર્ચા કરી રહ્યા છીએ કે જે કોઈપણ પરીક્ષામાં કોઈ પણ પરીક્ષા આગળ લેવાય એમાં બેમાં બે ગુણમાં ત્રણ ગુણમાં કે ચાર ગુણમાં આ પ્રશ્નો પૂછાઈ શકે તો મિત્રો શરૂઆત કરીએ આજે એવો જ એક મહત્ત્વનો પ્રશ્ન એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ખાસ આપણી ચેનલમાં ધોરણ નવના બીજા વિષયના વિડીયો પણ છે એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને આપણી ચેનલમાં બાકીના તમામ ધોરણના વિ તમામ વિષયના વિડીયો છે એ તમારા મિત્ર સગા સંબંધીઓ કે ભાઈ બહેન હોય એને સજેસ્ટ કરી શકો છો તો ચાલો વાત કરીએ મિત્રો મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે એટલે કે ભાઈ ભારતનો જે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે વિદેશો સાથે આ વિદેશો સાથે વેપાર છે એ કઈ રીતના શું કરવા સરળ બની ગયો કેમ બન્યો અથવા તમને આ પ્રશ્ન છે આવી રીતના પૂછાઈ શકે કે ભાઈ કારણ આપો સોરી કારણ આપો ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો તો આ રીતના પણ આ પ્રશ્ન પૂછાઈ શકે તો ચાલો જોઈએ એમાં શું શું માહિતી આવશે તો કે ભાઈ પહેલું છે જગતનો બહુ મોટો ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર શેના આધારે થાય છે તો કે સમુદ્ર માર્ગે થાય છે હવે આપણે આગળ આગળના ધોરણમાં જોઈ ચૂક્યા છીએ ધોરણ આઠમાં મિત્રો યાદ કરો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એવો પાઠ આવતો એમાં હતું કે ભાઈ ભારતમાં યુરોપિયન પ્રજા જ્યારે ભારતમાં વેપાર કરવા માટે આવતી તો એક સ્થળ આવતું કોન્સ્ટન્ટીનો પોલ અને આ કોન્સ્ટન્ટીનો પોલ છે ત્યાંથી પસાર થવાનું હતું પણ ચૌદસો ત્રેપનમાં ઘટના બને છે કે ભાઈ તુર્કીના મુસલમાનો છે એ આ કોન્સ્ટેન્ટિનો પોલ જીતી લે છે હવે ઘટના શું બને છે તો કે ભાઈ અને ત્યાંથી શું ફરમાન જાહેર કરી દે છે કે ભાઈ અહીંથી કોઈને હાલવા દેવામાં આવશે નહીં એવું ફરમાન છે એ કોણ જાહેર કરી દે છે તુર્કીના મુસલમાનો હવે આથી શું થયું હતું કે હવે એ લોકોને મસાલા વિના ચાલે જમીન માર્ગ હવે એક હતો એ પૂરો થઈ ગયો એટલે ના છૂટકે પણ શું કરવો પડ્યો સમુદ્ર માર્ગ શોધવો પડ્યો આવું તમે છે ધોરણ ભણી ગયા છો અને કઈ રીતના સમુદ્ર માર્ગ શોધો પછી ધીમે ધીમે સમુદ્ર માર્ગમાંથી કેવી રીતના થવા લાગ્યું તો કે ભાઈ સૌથી વધારે વેપાર કોઈ માર્ગે થતો હોય તો કે કયા માર્ગે થાય છે સમુદ્ર માર્ગે કેમ તો કે ભાઈ જમીન માર્ગમાં તો શક્ય નહોતું બીજું તમને ખ્યાલ એ પણ છે કે ભાઈ ભા દુનિયામાં પૃથ્વી પર ત્રણ ભાગનું પાણી છે ને એક ભાગની જમીન છે એટલે સૌથી વધારે પાણી છે એમ કહી શકાય એટલે આટલા માટે કે ભાઈ પાણીમાં છે એ મુસાફરી કરવી એટલે કે માલસામાન અવર જવર કરવી એ સરળ બને છે એ હેતુથી આપણે કહી શકાય કે ભાઈ આંતરરાષ્ટ્રીય વેપાર સૌથી વધારે ક્યાંથી થાય છે તો કે સમુદ્ર માર્ગેથી થાય છે એટલે કે એટલે જ જે દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે તે પોતાની આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી કરાવી શકે છે એટલે કે જે દેશોને છે એ સમુદ્રનો લાભ મળેલો જો ભારતને ભાઈ કેટલો લાભ મળ્યો છે જો અહીંથી ગુજરાતમાં કચ્છ પાણીથી શરૂ કરીએ ભાઈ આપણે ભારતના નકશામાં તો આ સમુદ્ર માર્ગ જ છે ભાઈ અહીંયા સુધી દરિયા કિનારો ભારતને મળ્યો છે જે આપણે લાલ પેનથી ઇન્ડિક કર્યું એ ઇન્ડિકેટ કર્યું રે હવે આટલો બધો સમુદ્ર કિનારો છે હવે તમે એ પણ ભારતના ભૂગોળમાં ભણી ગયા છો કે ભાઈ ભારતની સરહદ ક્યાંથી ક્યાં સુધી તો કે ભાઈ એકસઠસો કિલોમીટર જે છે એટલું સમુદ્ર કિનારે આવેલી છે આ જે ભારતની સરહદ છે એ કેટલા કિલોમીટર છે આ એકસઠસો કિલોમીટર કેટલી એકસઠસો કિમી તો આટલી મોટી છે એ સમુદ્ર કિનારો ધરાવે છે ભારત તો કે જે પણ દેશો ધરાવે છે આવા તો એ બધા દેશો છે એને સમુદ્ર કિનારે વહીવટ કરવો અથવા જળમાર્ગે વહીવટ કરવો કેવું બની જાય છે તો કે ઇઝી બની જાય છે અથવા સરળ બની જાય છે અને એ દેશોમાં આવી રીતના જળમાર્ગને લીધે આવું બધું જે કિનારો હોવાથી ત્યાં સારા પ્રમાણમાં વેપાર વિકસી શકો છે નેક્સ્ટ ભારત લગભગ પંચોતેરસો કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે સાહેબ તમે તમણાં શું કીધું એકસાઠસો કિલોમીટર ધરાવે છે હું તો અમારે કયું સાચું રાખું આ રાખવું કે રાખું તો મિત્રો આ પંચોતેરસો કિલોમીટર એટલે કયો વિસ્તાર છે તો કે ભારતમાં ખાલી ભારત નહીં પણ જે આપણા અંધબાર નિકોબાર ટાપુ છે ખબર છે ને અંધબાર નિકોબાર ટાપુ જે કેન્દ્રશાસિત પ્રદેશો છે તો એને પણ જો ગણી લેવામાં આવે તો આટલો થાય છે પણ જો એને ગણવામાં ના આવે તો કેટલો થાય છે તો કે એકસઠસો કિલોમીટર થાય છે એટલે બંને આંકડા સાચા જ છે ભાઈ જો કે અહીંયા પંચોતેરસો એક્ઝેક્ટ માપ છે પંચોતેરસો પંદર પોઈન્ટ પંદર એવું કંઈક સમથિંગ છે કાથો પંદર પોઈન્ટ સોળ એવું કંઈક છે તો આટલું કંઈક સમથિંગ એનું માપ છે પણ એવરેજ આપણે શું યાદ રાખીશું પંચોતેરસો કિલોમીટર તો આટલો છે એ દરિયા કિનારો લાંબો ધરાવે છે અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે તમને ખ્યાલ છે હિંદ મહાસાગરનું શીર્ષ સ્થાન એટલે કે ઉપરનું સ્થાન ધરાવે છે એટલે કે મોકાનું સ્થાન ધરાવે છે તેના સમુદ્ર માર્ગોના નજીકના પશ્ચિમ એશિયા દક્ષિણ એશિયા દક્ષિણ પૂર્વ એશિયા ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ જાય છે એટલે કે જે સમુદ્ર માર્ગો છે એ ક્યાં ક્યાં જાય છે ભારતના ભાઈ તો કે ભાઈ જો અહીંયા તમને ભારતના સમુદ્ર માર્ગ આ ભારત આપને આપ્યો જો ઇન્ડિયા ઓકે તો ત્યાંથી કયા કયા પશ્ચિમ એશિયા દક્ષિણ એશિયા દક્ષિણ પૂર્વ એશિયા ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ છે એ આ સમુદ્ર માર્ગ દ્વારા જઈ શકાય છે અહીં તમે મેપમાં સરસ રીતે જોઈ શકો છો આ ઉપરાંત તેના લાંબા સમુદ્ર માર્ગમાં સુએઝની નહેરમાં થઈને યુરોપ ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકાના કેપ ઓફ ગુડ હોબ્સ થઈને પશ્ચિમ આફ્રિકા જઈ શકાય છે જો અહીંયા રહ્યું મિત્રો કેપ ઓફ ગુડ હોબ્સ કેમ તો કે યાદ કરો વાસ્કોદી ગામા જ્યાં આવ્યો તો ક્યાં તો કે કેપ ઓફ ગુડ હોબ્સ સારી આશાનો પ્રદેશ કેપ ઓફ ગુડ ઓફ નો અર્થ શું થાય તો કે સારી આસાનો પ્રદેશ ઓકે તો આ કેપ ઓફ ગુડ છે એટલે કે ભારત છે એ આ બધા એશિયા અને આફ્રિકામાં તો કરે જ છે પણ એ સિવાય જો સુએશ નહેર છે તો સુએશ નહેર ક્યાં છે અહીંયા રહીને સુહેશ કેનાલ જો અહીંયા લખ્યું સુએસ કેનાલ તો આ માર્ગે થઈને ભારત છે જો અહીંથી ભારત અહીંયા અહીંથી થઈને આમ આમ થઈને કે સાહેબ લીટા જેટલા થઈ ગયા તો આ ભારત છે અહીંથી આમ જુઓ તમે આ માર્ગ જો સુહેર અહીંથી આ કેનાલ છે એટલો માર્ગ જુઓ બાકી બધું સમુદ્ર આવી ગયો તો આ રીતના છે એ યુરોપના દેશોમાં પણ જઈ શકાય છે યુરોપ ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકા અને આ સિવાય કેપ ઓફ ગુડ હબ જો અહીંયા હો જોઈ શકાય તો આ રીતના બે બાજુથી છે એ જઈ શકાય છે અને આ રીતના પશ્ચિમ આફ્રિકા પણ શું કરાય કેપ ઓફ ગુડ હોબ્સ થઈને પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયાના મલાક્કાની સમુદ્રનીને થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસએમાં પહોંચી શકાય છે તો આવી રીતના છે એ જુઓ તમે ભારતનો જમુ સમુદ્ર માર્ગ છે એ કેટલો વિસ્તૃત છે કે જેને લીધે કેટલા પ્રદેશોમાં એટલે કે એમ કહી શકાય પૃથ્વીના મોસ્ટ ઓફલી બધા દેશો છે ત્યાંથી જ ભારતના જળમાર્ગ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે કયા કયા તો કે આ સિવાય દક્ષિણ અમેરિકા ઇન્ડોનેશિયા અને મલક્કાની જે સમુદ્રની છે એમાં થઈને જે પેસિફિક મહાસાગર છે તો સૌથી મોટો જે મહાસાગર જે કહે છે એ પસાર કરીને કેનેડા અને યુએસએ સુધી પહોંચી શકાય છે કયા માર્ગે તો કે જળ માર્ગે પહોંચી શકાય છે આમ સમુદ્ર માર્ગોનો બહોળો લાભ મળતા ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે એટલે કે આવી રીતના જોયા જઈએ તો ભારતમાં જે સમુદ્ર માર્ગનો ખૂબ જ લાભ મળ્યો છે અત્યંત લાભ મળ્યો હોવાથી એમ કહી શકાય કે ભાઈ ભારતમાં શું છે તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય વેપાર માટે સરળ બન્યો છે તો આ પ્રશ્ન તમને બે ગુણમાં પૂછાય તો તમે સારી રીતના છે એ વ્યવસ્થિત જવાબ લખી ગણો એટલે તમને છે એ બે ગુણ પૂર્ણ મળી જાય અથવા આ પ્રશ્ન તમને ઘણી વખત ત્રણ ગુણમાં પણ પૂછાય છે અને મિત્રો ખાસ આ જે થમનેલ જે આપણું બતાવે છે એ એમનો સૌ ખાતર બતાવતો નથી આ જે સ્ટડીના નામ લેખા છે એ તમામ ધોરણના વિડીયો જો ધોરણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એટલે કે એકથી બાર સુધીના તમામ વિષયોના વિડીયો તમામ ધોરણ અને તમામ વિષયના વિડીયો ઓલરેડી મુકાયેલા છે અને અમુક ટકા જે બાકી છે એનું કામ ચાલુ છે એટલે એ પણ ટૂંક સમયમાં મુકાઈ જશે તો ખાસ તમારા તમામ નાના મોટા ભાઈ બહેન હોય દોસ્તાર હોય શેરી મહોલ્લા કોઈ પણ હોય એને સજેશન કરો જેથી કરીને એ લોકો આવી રીતના બેસ્ટ એજ્યુ એજ્યુકેશન છે એ ઘરે બેઠા મેળવી શકે તો આ વિડિયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું આગળના પ્રશ્નમાં નવી માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્ત